નમસ્કાર. આજે આપણે જેના વિશે વાત કરવાના છીએ તેને તો ઘણા લોકો ટાળે છે, પરંતુ ખરેખર એ જ જીવનનું સત્ય છે. તે વિષય કે જેના વિશે આજે આપણે વાત કરવાના છીએ તેને કોઈ જ ટાળી શકે તેમ નથી. તેથી આપણે સૌએ તેનો સામનો કોઈ ના કોઈ દિવસે તો કરવાનો જ છે. તેથી આવા ઉત્સવને પણ આપણા ગુજરાત રાજ્યની ડાંગ જિલ્લાની આદિવાસી પ્રજા ઉજવે છે. એ જોઈ આપણને સૌને નવાઈ લાગે છે, પરંતુ ખરેખર એ જ જીવનનું સત્ય છે. એ તેથી પહેલા આપણે સૌએ ડાંગ જિલ્લાની ઉજવણી જોઈએ. જુઓ આ દ્રશ્ય. સ્વજન ગુમાવ્યું છે, પરંતુ સ્વજન ગુમાવ્યાની વાત હું નથી માનતો. કારણ કે સ્વજન ગુમાવ્યા સ્વજનની હાજરી મેં મારા કર્મોમાં, મારા જીવનમાં અને મારા વિચારોમાં અનુભવી છે. ગુમાવેલા સ્વજનની યાદ મને સતત આવતી રહી છે. ગુમાવેલા સ્વજનની મને સતત યાદ આવતી રહી છે. તો પછી સ્વજન ગુમાવવું એટલે શું? જીવનમાં ક્યારેક ને ક્યારેક કોઈ બાબતે મને પ્રેરણા આપતા રહ્યા છે અને જીવનમાં મને ખરા ખોટાનો અર્થ સમજાવતા રહ્યા છે. તો પછી સ્વજન ગુમાવવું એટલે શું? મને તો કોઈ સમજાવો કે સ્વજન ગુમાવવું એટલે શું? શરીરમાંથી મુક્ત થયેલા જીવના હોવાપણાની પ્રતીતિ હોવા છતાં આપણે એના શરીરની ગેરહાજરીને લોસ કે ગુમાવ્યું કહીએ છીએ.
પણ એ તો ખરેખર નકરો સ્વાર્થ છે. શરીર કામ કરી શકે છે, શરીર મહિને 15-50 હજાર રૂપિયા કમાઈ શકે છે, શરીર પ્રેમ કરી શકે છે. એટલે આપણે શરીર પ્રત્યે મોહ છે, એટલે જ્યારે કોઈ શરીર નષ્ટ થાય છે ત્યારે આપણે છાતી કૂટીએ છીએ અને થોડું રડી લઈએ છીએ. આપણા ગુજરાત રાજ્યની ડાંગ જિલ્લાની આદિવાસી પ્રજા મૃત્યુને પણ ઉજવે છે, એ જોઈ આપ સૌને નવાઈ લાગે છે, પરંતુ ખરેખર એ જ જીવનનું સત્ય છે. જેમ એક સિક્કાને બે બાજુ હોય છે, તેમ જીવનની બીજી બાજુ મૃત્યુ છે. મૃત્યુ કોઈ મૃત્યુ ખરેખર અંત નથી, પરંતુ ખરેખર એ જ જીવનનો પ્રારંભ છે. એ વાત સમજી ગયેલી ડાંગ જિલ્લાની આદિવાસી પ્રજા મૃત્યુને પણ ઉજવે છે. લ્યો જુઓ, વાત આખી મૃત્યુના સમ પર આવીને ઊભી રહી ગઈ. જેટલું ગમ્યું એટલું જ રજૂ કર્યું, ન ગમ્યું તેની ફરી ક્યારે વાત કરીશું. અસ્તુ.